સંવિધાનમાં આપણી મૂળભૂત ફરજો અને હકો છે તો હકો આપેલ છે. તો અમે ધોરણ 6 ના વિદ્યાર્થી તમારી સમક્ષ એક નાટક સ્વરૂપે આપણી મૂળભૂત ફરજો અને હકો રજૂ કરીશું. આપણે સૌ ભારત દેશના રહેવાસી છીએ, તેથી આપણે આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત ને આદર સન્માન આપવું જોઈએ. મને ગર્વ છે કે હું ભારત દેશનો રહેવાસી છું, તેથી ચાલો સાથે મળીને બોલીએ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જાહેર સંપત્તિમાં બગીચા, શાળા વગેરેનો સમાવેશ થાય છે. આપણને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેનું રક્ષણ કરવું જોઈએ. આપણને આપણા શાળાની દિવાલ કે બેન્ચ તે બગાડવી જોઈએ નહીં. અને બધા કહેશો ને આ કોની જવાબદારી છે? આપણી. શાળાએ નથી જતો? ના, હું શાળાએ જતો નથી.
કેમ કે મારા માતા પિતા ખૂબ ગરીબ છે, તેમના પાસે પૂરતા પૈસા નથી જેથી તે મારે શાળાએ મોકલી શકે. તું પૈસાની ચિંતા ન કર, ભારત સરકાર દ્વારા 14 વર્ષ સુધી બાળકને મફત શિક્ષણ આપવામાં આવે છે. નમસ્તે કાકા, આ તમારી ફરજ છે કે તમે તમારા બાળકને શાળાએ મૂકો, કારણ કે ભારત સરકારે 14 વર્ષ સુધી મફત શિક્ષણ આપે છે. યે, હવે હું પણ સ્કૂલે જઈશ. સરકાર દ્વારા 14 વર્ષ સુધી મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સરકાર આ પગલા એટલા માટે લે છે કેમ કે ભવિષ્યની પેઢીના સારા વિકાસ અને તેમના સારા જીવન માટે લે છે. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા મળીને કામ કરવું એ જ સાચી સફળતા છે. ફ્યુચર બ્રાઇટ, ફ્યુચર બ્રાઇટ, ડુ યોર ડ્યુટીઝ નોટ યોર રાઇટ્સ. આપણે સંવિધાનમાં આપણી કેટલીક મૂળભૂત ફરજો સાથે હકો પણ છે, તે હકો આ મુજબ છે. બંધારણીય ઈલાજોનો અધિકાર, શિક્ષા મેરા અધિકાર હૈ.